ઉપરથી પડ્યા હતા સાહેબ. ગીતાબેન, અત્યારે સાહેબ એમ કહે છે કે તમે અમદાવાદની રજા આપો, અત્યારે અમદાવાદની રજા આપી દીધી નથી, અમારે ઓપરેશનનો ઈલાજ કરતા કે નથી મગજનું કરતા, અત્યારે એમ કે તમે અમદાવાદ લઈ જાઓ ને તમારી સારવાર માટે જાઓ, તમે અહીંથી અમારથી નહીં થાય, કે નથી મા બાપ કે નથી કોઈ રડવાવાળું નથી, કોઈ ખાવાવાળું નથી, એક જ છે અહીં અત્યારે, અત્યારે બાય એક જ છે, બાય હું કરી એક છીએ અત્યારે. પરિસ્થિતિ કઈ પ્રકાર ઉત્પન્ન, એટલે આ પરિસ્થિતિ અમારે આજે મંગળવારની દિવસ થઈ છે, પણ નથી એનો કોઈ ઈલાજ કર્યો, ખાલી બાટલેથી જ રાખ્યું છે. નથી નસરીન સોઈલ ગપડવંજી, અમને ડોક્ટર એક્સિડન્ટ થયું તો અમને તાત્કાલિક અમારા જે હજી પેશન્ટને મારા દેરની અત્યારે તબિયત બહુ જ ખરાબ છે, તો પણ અમને છે ને એને કહી દીધું કે તમે વયા જાવી કે રજા લઈને. હે બસ એ કે અમારી હડતાલ ઉપર છે, મેં આવી પરિસ્થિતિ છે, મેં કીધું અમે ઘરે જઈએ તો કાંઈ થાય, એ કે અમે કાપવાનું છે ને અમે કાપવાનું છે, એમાં શું થાય કે બાકી અમે કે અત્યારે રજા ઉપર રહે, તમે વધારે કરશો તો અહીંયા પડ્યું રહેવું, અમે કોઈ ડૉક્ટર હાજરમાં નથી કે અહીંયા તમારે એમને એમ રહેવું હોય તો રહ્યો એ કે. હે ઘરે સારવાર કરો, અને અત્યારે અમારે પેશન્ટ ની તબિયત બહુ ખરાબ છે, ચાર જણા ઉચકીને એને પેશાબ પાણી બધું અમે કરાવી છે. અમને કોઈ સુધીરભાઈ તેરૈયા છે, આજે ડોક્ટરોએ જે હડતાલ પાડી છે એ ખરેખર ખોટી રીતની છે, કારણ કે જે કંઈ વસ્તુ હડતાલ કરવી કે આ કરવું તો અત્યારના જે દર્દીઓ જે હેરાન થાય છે એના માટે શું કરવાનું થશે. અને આપની સામે જોઈ શકો 108માં જો અત્યારે દર્દી આવ્યા છે તો એ દર્દીને શેની સારવાર આપવાની, એમ ડોક્ટરો એમ કહે છે કે ભાઈ એમ હડતાલ તો શેના કારણ થઈને તમે હડતાલ આપો છો, કારણ કે એવી વાત જાણવા મળી છે કે અવારે તત્વો આવીને મારકૂટને એવું કરે છે, પણ ઇમરજન્સીની અંદર લગભગ કોઈક જ ડૉક્ટર ક્યારેક જ બેઠા હોય છે, બાકી બધા પોતપોતાની રીતે કેમ સરકાર તરફથી જ પગાર ખાવો એ રીતનું અહીંયા સિવિલમાં અત્યારે વાતાવરણ હાલતું હોય છે. એટલે આજે કોઈ પણ વસ્તુ કલકત્તામાં બને કે અહીંયા બને, પણ હડતાલ પાડવી એ શક્ય નથી, કારણ કે ઇમરજન્સીની અંદર ડૉક્ટર રહેવો જરૂરી છે. તમારો જે હડતાલનો કાર્યક્રમ છે, તમે બીજા ડૉક્ટરો જે નોકરી ઉપર નથી લોકો સાથે જોડાઈને હડતાલ કરી શકે છે, પણ આ સરકાર તરફથી સારવાર કરવી એ એ લોકોની ફરજ આવે છે. પેશન્ટનું નામ કાંજીભાઈ રાઠોડ છે, અમારો મિત્ર છે, એના ફાધર છે. એ સવારમાં ઘરે બાથરૂમમાં કંઈક પડી ગયા, ખેંચાઈ, તો અહીં હોસ્પિટલ લઈને આવ્યા SSGમાં, પણ અહીં કોઈ ટ્રીટમેન્ટ હજુ ચાલુ થઈ નહીં, ખાલી બોટલ ચડાવ્યો એક. હવે ડૉક્ટરો હડતાલ પર છે એવું કહે છે, બધા અલગ અલગ જવાબ આવે છે. તાત્કાલિકમાં અમે ગયા નીચે, બધા ડૉક્ટરને પૂછ્યું હતા કે ઉપર તો કોઈ ખબર નહીં, એકબીજા પર નાખે છે. અમારે માંગીએ છીએ કે બસ પેશન્ટનું ટ્રીટમેન્ટ થાય, કેમ કે અહીંયા આગળ પડે આવું કોણ જવાબદારી લેશે, કંઈક થઈ ગયું તો હવે બીજું તો શું કરે, બીજે લઈ જઈશું પછી નહીં કરે તો. મારું નામ ધર્મેશ, આવેદન આપવામાં આવ્યું, એમાં રેસિડન્ટ ડૉક્ટર્સ જેને કહીશું અમે R1 થી માંડીને R4 એટલે કે જે પાસ થયા પછી SR હોય એ લોકો એમાં સમાવેશ એનો થતો હોય છે, અને બાય એન્ડ લાર્જ બધા ટોટલ જો ગણવા જઈએ તો 1000 થી 1100 વચ્ચે રેસિડન્ટ ડૉક્ટર્સનું આ એક થાય, અને એ લોકોએ ઓપીડી અને રૂટીન કામથી અળગા રહી ઇમરજન્સી ચાલુ રહેશે. આ ટ્રોમા સેન્ટરમાં જોઈ જશે કે બધા જ રેસિડન્ટ ડૉક્ટર્સ ત્યાં આવનાર ઇમરજન્સીમાં આવનાર દર્દીને સારવાર અત્યારે મળી જ રહી છે. રહી વાત ઓપીડી અને બાકીની મેનેજમેન્ટની, તો ઓપીડીની અંદર અમે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થામાં એવું કર્યું છે કે જેટલા યુનિટમાં જેનો રાઉન્ડ ડે હોય આજે, એ રાઉન્ડ પતાવી અને જેની આજે ઓપીડી હોય એને અમને સપોર્ટ કરવા માટે જતા રહે. એ જ રીતે અમારી પાસે મેડિકલ ઓફિસર્સ પણ છે, જે પીડિયાટ્રિકમાં છે, ગાયનેકમાં છે, અને બાકીની બધી ઓપીડીની અંદર પીડિયાટ્રિક એટલે મેડિકલ ઓફિસર મૂકવામાં આવ્યા છે. એની સાથે સાથે ડીન મેડમને લેટર લખી અને એમના તરફથી જેને કહીશું કે નોન ક્લિનિકલ જે ટ્યુટર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર છે, જેમ કે એનોટોમી ડિપાર્ટમેન્ટ, ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટ, એવા બધા ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીઝ અંદાજિત કહીશ તો 55 થી 60
જેટલા લોકોનું પોસ્ટિંગ એમને અત્યારે મારા અંડરમાં કર્યું છે, જેને અમે દરેકે દરેક યુનિટમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરશું, જે વોર્ડની કાર્ય કરશે. વોર્ડની અંદર દાખલ દર્દીને કોઈ પણ જાતની ઇમરજન્સીની જરૂર પડશે તો રેસિડન્ટ ડૉક્ટર ડેફિનેટલી એમને સારવાર કરવાના જ છે, એટલે કે એને ઇમરજન્સીમાં કોઈ તકલીફ ના થાય એની વ્યવસ્થા ગોઠવેલી છે. અને એ લોકોએ પણ એ રીતની બાંયધરી આપી છે કે અમને તકલીફ એ નહીં પડવા દઈએ. બીજી રહી વાત આજે ઓપીડીની, તો ઓપીડીના સમય દરમિયાન અત્યારે તમે જોશો તો ઓપીડી રાબેતા મુજબ ચાલુ છે, અને જેની અંદર ખાસ કરીને જે મેઇન ડિપાર્ટમેન્ટ કહીશું આપણે, ઓર્થો છે કે સર્જરી અને મેડિસિન, કે જ્યાં જનરલી ઓપીડી બીજા બધા ડિપાર્ટમેન્ટ કરતાં બાય લાર્જ વધારે હોય. સિવિલની એમ કહીશું કે દરેક આ ડિપાર્ટમેન્ટમાં 15-20% ઓપીડીનો ભારણ હોય, તો એની અંદર બાકીના બધા વોર્ડ કામ કરી અને ડૉક્ટર્સ ત્યાં એમની પાસે પહોંચી ગયા છે, એટલે એવી રીતે કરી અને અમે અત્યારે હાલ અમારી વ્યવસ્થા મેનેજ કરી છે. કાયદા અને વ્યવસ્થા બધી જગ્યાએ સમાન જ હોય છે, તેમ છતાં ગુજરાતના તબીબો આ પ્રકારની હડતાલમાં જોડાય અને સમગ્ર રાજ્યના દર્દીઓને બાનમાં લે, કેટલું યોગ્ય લાગે છે? એટલે જે 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 ઇન્સિડન્સ થયો છે ને, એ ખૂબ દુઃખદાયક છે. એ વસ્તુમાં કોઈ મિનમેખ નથી. આજે કોઈ ડૉક્ટર રાત દિવસ કામ કરી અને દર્દીની સેવા કરતું હોય જ્યારે એની સેફ્ટી નથી, એવી બાબતમાં જે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્સિડન્સ શું હતો, શેનો હતો ઇન્સિડન્સ, કદાચ એકાદ વીક પહેલાં થયેલો. રેસિડન્ટ ડૉક્ટર્સ એમની ડ્યુટી પર જ હતા, એમને વિરોધ ડેફિનેટલી નોંધાયો હતો, પરંતુ એ લોકો સ્ટ્રાઇક નહોતી આપી. અને એના પછીનો જે સેકન્ડ ઇન્સિડન્સ થયો, આઈ થિંક એના હિસાબે આ આ જે હું કહીશું કે ન માત્ર ગુજરાત, અત્યારે જે મેસેજ પ્રમાણે એક્રોસ ધ કન્ટ્રી દરેકે દરેક રાજ્યમાં એ લોકોએ ઓપીડી સેવાથી અળગા રહ્યા છે એવી જાહેરાત કરી છે, અને આવું ડેફિનેટલી ન. હું ડૉક્ટર સંદીપ શર્મા, પ્રેસિડેન્ટ જેડીએ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ, આજરોજ મીડિયા માધ્યમ દ્વારા તમામને જણાવવા માગું છું કે આપણે તારીખ 9 ઓગસ્ટના રોજ આરજેકર મેડિકલ કોલેજ કોલકાતા ખાતે એક સેકન્ડ યરમાં ટીબી ચેસ્ટ વિભાગમાં અભ્યાસ કરતી તબીબ સાથે શંકાસ્પદ રીતે તેને હત્યા કરવામાં આવે છે અને તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવે છે. ત્યારથી લઈને આજ દિન સુધી એના પરિવારને ન્યાય મળેલો નથી, જેના માટે ત્યાંના તબીબ ડૉક્ટરો બધા રેસિડન્ટો શાંતિપૂર્વક હડતાલ કરી રહ્યા હતા, જે એક યોગ્ય પગલું હતું તેમના દ્વારા. પરંતુ 14 તારીખે રાત્રે મોટી સંખ્યામાં એક ટોળું આવી એ લોકો સાથે મારામારી કરે છે, તેમજ હોસ્પિટલ અને કોલેજ અને હોસ્ટેલોમાં તોડફોડ મચાવે છે, તેમજ જે આ ઘટના બની હતી તે અંગેના પુરાવા ત્યાં હતા તે નાશ કરવા તે લોકો પૂરેપૂરા પ્રયત્નો કરે છે. જે આ ઘટના છે એકદમ અમાનવીય અને શરમજનક છે, બધા લોકોએ આનો વિરોધ કરવો જોઈએ. શા માટે ફક્ત ડૉક્ટરો જ આમાં આગળ આવે? હું તમામ જે જનતા આ મીડિયા માધ્યમથી અમારે જોઈ રહી છે એમને વિનંતી કરીશ કે એ લોકો પણ આગળ આવે અને પીડિતા અને એના પરિવારને પૂરતો ન્યાય અપાવે, અને જે તમામ હોસ્પિટલો જ્યાં સુરક્ષાને લગતી કોઈ પણ સુવિધાઓ હજી સુરતી પૂરતા પ્રમાણમાં નોંધપાત્ર કોઈ વધારો થયેલો નથી, તો એ સુવિધાઓમાં વધારો થાય એ માટે પણ સરકાર શ્રી આગળ આમાં પગલાં લે એવી અમારી માંગ છે. આજે અમારા તમામ રેસિડન્ટ ડૉક્ટરો, રેસિડન્ટ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, તેમ સિનિયર રેસિડન્ટ, યુજી ડૉક્ટરો અને ઇન્ટર્ન ડૉક્ટરો તમામ હડતાલ ઉપર છે. આ હડતાલમાં અમો દ્વારા અત્યારે ફક્ત ઓપીડી અને ઇલેક્ટિવ ઓટી તથા વોર્ડની સેવાઓ બંધ કરેલ છે, પણ દર્દી જે ગંભીર છે એ લોકોને સાથે કોઈ પણ હાલાકી કે એને પરેશાની ન થાય તે માટે ઇમરજન્સી સેવાઓ જે રાબેતા મુજબ 24/7 ચાલુ છે. હડતાલ જ્યાં સુધી અમારે આના માટે ગુજરાત મેડિકલ એસોસિએશન તથા આરજેકર કોલેજ સાથે સતત સંપર્કમાં છે, એ લોકો દ્વારા આગળ ચર્ચા કરી જે પડીતાને ન્યાય ન મળે ત્યાં સુધી અમે આ જે હડતાલ છે યથાવત રાખવા માંગીએ છીએ. આ હડતાલ છે એ જે કલકત્તાનો ઇશ્યુ થયો છે એના સમર્થન માટેની હડતાલ છોકરાઓએ પાડેલી છે. અચ્છા, ખાસ તો રાજ્ય બહાર કોઈ ઘટના બને અને ગુજરાતની સમગ્ર હોસ્પિટલને બાનમાં લેવામાં આવે, આ કેટલું યોગ્ય લાગી રહ્યું છે?
આમાં સમગ્ર હોસ્પિટલને બાનમાં લેવામાં આવી જ નથી. અમારી ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ જ છે અને અમારા બીજા બધા સ્ટાફને પણ અમે ઇમરજન્સીમાં એપોઇન્ટ કરી દીધા છે, એટલે ઇમરજન્સી કોઈ બ્રેકડાઉન થવાની નથી. રાજ્યભરમાંથી અને રાજ્ય બહારથી આવેલા દર્દીઓ રડી રહ્યા છે, ટીવીના કેમેરામાં પણ આ વિડિયો છે, બાઇટ પણ છે. શું માનવું છે આપનું કે આ કેટલું તેમની પાસે સરકારી હોસ્પિટલમાં આવતા હોય તો ભાડાના પૈસા પણ નથી હોતા તેવું તેમણે સ્વીકાર્યું? ના, એવું ના થવું જોઈએ, પણ અમારે ત્યાં એવું નથી થઈ રહ્યું. અમારી સરકારી હોસ્પિટલ છે એમાં અમે અમારા લગભગ 40 સ્ટાફને અમે એપોઇન્ટ કરી દીધા છે, એટલે કોઈ ઇમરજન્સી બ્રેકડાઉન થઈ નથી. આપણે અહીંયા કઈ રીતની સુરક્ષા વ્યવસ્થા મહિલા સભ્યોને લઈને બીજા અન્ય ડોક્ટર્સને લઈને સુરક્ષા વ્યવસ્થા? અમારી ત્યાં સીસીટીવીનું પૂરેપૂરું પ્રોવિઝન છે અને જ્યાં ફિમેલ રેસિડન્ટ અને સ્ટુડન્ટ રહેતા હોય છે ત્યાં અમે ફિમેલ ગાર્ડ્સ પણ રાખ્યા છે. અમારી સેફટી સિક્યોરિટી પૂરતી છે અને અત્યાર સુધી આવી કોઈ પણ દુર્ઘટના બની નથી અને ભવિષ્યમાં પણ ન થાય એની અમે પૂરતી તકેદારી રાખીશું અને આના માટે જે પગલાં લેવા પડશે અમે લઈશું. કલકત્તાની ઘટના પછી આટલા દિવસો પછી વ્યવહાર આવે છે એટલા માટે હડતાલ થઈ છે કે પછી અગાઉ શા માટે ન થઈ? ના, મારી દ્રષ્ટિ એવું નથી કે તહેવાર આવે છે એટલા માટે થયેલી છે. હું ડૉક્ટર પારસ્વી તન્ના ENTમાં સેકન્ડ યર રેસિડેન્ટ છું, JDM મેડિકલ ડૉક્ટર્સ એસોસિએશન સાથે સંકળાયેલ છું. અમે અહીંયા એકત્ર થયા છીએ કોલકાતામાં બનેલ ઘટના જેમાં TB ચેસ્ટ વિભાગમાં કામ કરી રહેલા મહિલા તબીબ સાથે ક્રૂરતાથી દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની શંકાસ્પદ રીતે હત્યા કરવામાં આવી, જેના વિરોધ પ્રદર્શનમાં શાંતિપૂર્ણ રીતે બેઠેલા ત્યાંના રેસિડેન્ટ ડૉક્ટર્સ ઉપર બહોળી સંખ્યામાં એ પણ તે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાના દિવસે આવી રીતે હમલો કરી, ત્યાં મારામારી કરવામાં આવી, ઇમરજન્સી વિભાગમાં હોસ્પિટલમાં પણ તોડફોડ કરવામાં આવી, દર્દીઓને પણ આહત કરવામાં આવ્યા, તેમ સાથે જે ઘટનાના જે પુરાવા છે એને પણ ડિસ્ટ્રોય કરવા માટે એને પણ પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો કે ન્યાયને આપણે અટકાવી શકાય એ માટે. તો એના વિરોધમાં અમે છીએ, શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ કરી રહેલા ડોક્ટર્સ પર મારામારીના વિરોધમાં અમે છીએ. અવારનવાર બનતી આવી હિંસક ઘટનાઓ જેને કોઈ રીતે ન્યાય નથી મળી શકતો, જે થોડા દિવસમાં દબાવી દેવામાં આવે છે, એના વિરોધમાં અમે છીએ. દરેક મહિલા જેની સાથે એના વર્ક પ્લેસ પર સેફટી નથી મળી રહેતી એના વિરોધમાં અમે છીએ. અને અમારી માંગ એ છે કે બધાને જ, બધા જ મહિલા ડોક્ટરો સહિત બધા સ્ટાફ, બધી જ મહિલાઓને એમના વર્ક પ્લેસ પર સેફટી મળી રહે. અમારો વિરોધ છે, અમારે ડિમાન્ડ છે સેફટી માટે, પણ એમાં અમે ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ રાખી છે. આ કામ ન કરવા માટે નથી, આ વિરોધ અમારી સુરક્ષાના હક માટે, લડાઈ માટે છે, ન્યાય માટે છે. ઇમરજન્સી સેવાઓ બધી જ ચાલુ રાખવામાં આવેલ છે, ખાલી ઇલેક્ટિવ સેવાઓ જે છે એ અમે બંધ કરી છે. ઇમરજન્સી સેવાઓ બધી જ ચાલુ છે.